નમસ્કાર, સ્કૂલના ટીચરો, માતા પિતાઓ, આપણા છોકરાઓને ગીતાનું જ્ઞાન અને સંતોનું જ્ઞાન આપો. સંતો પાસે લઈ જાઓ, સંતોની પાસે બેસાડો, અને આપણા પાંચ વડીલો હોય એની પાસે બેસાડો, જે આપણા ગામડાના વડીલો છે, અન્ય કોઈ વડીલો છે મોટા મોટા, જે 50 વર્ષ પ્લસ થઈ ગયેલા વડીલો, એની પાસે બેસાડો, જેથી આપણે સંસ્કૃતિ ખબર પડે આપણી છોકરાઓને. અને છોકરાઓને આજકાલમાં મારે કહેવું છે, આપણે વડીલોને પૂછો, આપણે આપણું કયું કરોમાં વડીલોને પૂછશો તો જ આપણે કાંઈ પણ અટવાયેલા હશું તો એ આપણને રસ્તો દેખાડશે. આજકાલની પ્રજાઓ જાતે નિર્ણય લઈ લે છે, વડીલોને પૂછતી નથી. જો વડીલોને પૂછો, સાથે સાથે ગીતા વાંચો, ગીતા વાંચશો અને વડીલોને પૂછશો તો આગળ જતાં આપણને ખબર પડશે, મુશ્કેલીનો સહારો કરવાની ખબર પડશે. અને ગીતા વાંચેલી હશે, ગીતા આપણે સાંભળેલી હશે તો આપણને નિર્ણય મળશે આપણે શું કરવું. જો અત્યારે આજકાલ આપણે કોલેજોમાં, સ્કૂલોમાં, અન્ય કોઈ જગ્યાએ ગીતાનું જ્ઞાન આપણે સાંભળતા નથી, સંતોનું જ્ઞાન આપણે સાંભળતા નથી. સંતોનું જ્ઞાન એ જરૂરી છે. અન્ય આપણી જે ધર્મની બોધ છે, આપણા ધર્મનું જે પુસ્તકો છે એ વાંચવી જરૂરી છે. એ વાંચશો તો આપણા દિમાગમાં, આપણા વિચારોમાં, આપણા અન્ય કોઈ ખાણીપીણીમાં ફેર પડશે. તો જેથી કરીને આપણે ગીતા વાંચો, આપણા વિચારો ફેરવો અને વડીલોને પૂછો. મારે એટલું જ કહેવું હતું. આજકાલની પ્રજાઓ આપણે ભૂલી પડી છે તો દોસ્તોને પૂછવા કરતાં આપણા વડીલોને પૂછવું જરૂરી છે. દોસ્તારોએ નિર્ણય આપે, પણ એથી બેસ્ટ આપણને નિર્ણય આપે આપણા જે વડીલો હોય, આપણા જે ઘરના સદસ્ય હોય, આપણા માતા પિતા છે, અન્ય કોઈ આપણા કાકા કાકા કાકી છે, આપણા કોઈ મોટા વડીલો છે, જે આપણે આપણા સારો રસ્તો અને સહકાર રસ્તો દેખાડશે. એ કોઈ દી વીક રસ્તો નહીં દેખાડે તમને, કે તમારું ખોટું થાય એવો રસ્તો ક્યારેય નહીં દેખાડે. જેથી કરીને આપણે વડીલોને પૂછીએ અને સાથે સાથે આપણા જે પુસ્તકો વાંચો, ગીતા છે, સંતો સંતોનું જ્ઞાન છે, એ બધું સાંભળો, વાંચો, જરૂરી છે. જય માતાજી, જય હિન્દ, જય ગુરુદેવ.